સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. ચલો એ બધા કામ પર લાગો. મને કેમ આપે છે ખસ? કારણ કે તારા લીધે રવિવારે પણ અમારે અમારા બધા પ્લાન કેન્સલ કરી દેવા પડ્યા. ઓ ચિંટુ, ચિંટુ હજી દુકાની બહાર છીએ ને, પણ આ બંને પગમાં અલગ અલગ ચપ્પલો કેમ? પંચાયત છોડ ને, અંદર ચાલ. પંચાયત છોડ ને, અંદર ચાલ. એ શું છે આ પોસ્ટર? ઓ ભદ્રાબેન, અમારી સંસ્થા એક શો ઓર્ગેનાઇઝ કરેલો છે. છાપામાં જાહેરાત આપી હોય તો 10,000 થઈ જાય. તમારે ત્યાં બહુ લેડીઝો આવે છે, ફ્રીમાં પતી જાય ને. હવે ભાડાનું શું છે? હમણાં તો ભાડું આપ્યું. હમણાં જ એટલે 3 મહિના થઈ ગયા ચિંતનલાલ. અરે ગુડ મોર્નિંગ. આવો રમણીકભાઈ, 2 મિનિટ. હા ભદ્રાબેન, હમણાં જરા હાલત ટાઈટ છે. તમારી હાલત કાયમ ટાઈટ જ હોય છે, હું આવું છું ત્યારે. હવે શું થયું? હું હમણાં જરા મારા લગ્ન થવાના છે. શું કામ કોઈની જિંદગી બગાડો છો? મારી જેમ વાંઢારો, સુખી રહેશો. હવે તો બધું નક્કી થઈ ગયું છે. હું આવતા અઠવાડિયે તો અંબાજી જઉં છું સગાઈ માટે. ખર્ચો સહે છે, મને એમાં વધી ગયો છે, સમજો ને પ્લીઝ. બહુ સમજી લીધું, હવે નહીં. હવે તો આજે તો અહીંથી કંઈક ને કંઈક લઈને જ જઈશ. એક કામ કરું છું, 8-10 સાડીઓ લઈને જ. 8-10? લગ્નની સીઝન આવી રહી છે, મારે પણ 4-5 લગ્નનું ઇન્વિટેશન આવ્યું છે. અને તમારી પાસે પૈસા આવે ત્યારે પાછી લઈ લેજો. સીઝનમાં સ્ટોક ના હોય આમ ભદ્રાબેન પ્લીઝ. જ્યોતિ, જ્યોતિ રમણભાઈ, આજે તમે થોડા અલગ લાગો છો. એ તો એમણે વજન ઘટાડ્યું છે ને, એટલે તું ત્યાં જઈને ધ્યાન રાખી વધારે લઈને આવે. અરે અરે, એક મિનિટ એક મિનિટ. ભદ્રાબેન બોલો ને, તમારે કેવી સાડી જોઈએ છે, હું બતાવું ને. આ બધી બેકાર છે. એક કામ કર, પેલી બાજુ ભારે સાડી છે જો. કઈ પેલી જાંબલી? કઈ વખતે આવ્યો ત્યારે ખાલી મૂછો હતી, અત્યારે મસો ક્યાંથી લગાઈ આવ્યો તું? એ તને ના સમજાય, આમાં છે ને કેરેક્ટર ને ડેપ્થ મળે. બે ડોબા અઠવાડિયામાં તો કઈ મસા ઉગતા હશે. સોલિડ સોલિડ. આલે જો તમારી સાડીઓ. યસ યસ યસ, ચેક કરી લેજો. અરે રમણીકભાઈ, તમે લાવ્યા હો પછી શું ચેક કરવાનું? અરે અરે સર, એ કે છે તો ચેક કરી લો ને. સાચી વાત છે. સરસ સરસ માલ છે, બહુ જ સરસ માલ છે આ વખતે, તો બહુ જ સરસ છે. યસ રમણીકભાઈ, કેટલા આપવાના મારે તમને? 6, 6.5, 7, 12, 9, 9,500. યસ, તમે ફોન પર કીધું તો મને યાદ છે. અરે રમણીકભાઈ, થોડું તો ડિસ્કાઉન્ટ કરો. સાચી વાત છે, એમની પાસે ડિસ્કાઉન્ટેડ રેટ જ લગાવ્યો છે એમણે. હા આ પણ સાચી વાત છે. થોડુંક તો બાર્ગેન કરો પણ. નથી આવડતું મને આમ તમારા ભૈરાવની જેમ બાર્ગેન ફાર્ગેન કરતા. હા લો રમણીકભાઈ, તમારા 9,500. વ્યવહાર ચોખ્ખો એકદમ. સાચી વાત છે, સાચી વાત છે. આ તારા બંને પગમાં અલગ અલગ ચપ્પલ કેમ? ચપ્પલ સૂજે છે હજી. અરે માલ વેચવા તું આવે ને ભાવ હું નક્કી કરું. લખીને મોકલ્યો તો ને ભાવ તને. દર વખતે ડખા કરે છે. આ પેલી બાની સીસીટીવી જ્યોતિને સોલિડ ડાઉટ ગયો હશે. હવે ઘેર જઈને એની માં જોડે પંચાયત કરશે ને એની માં મારી બા જોડે. પાછી ઘરમાં મહાભારત ચાલુ. આજે પાછા ફાટ્યા બે? રોજ નવી બબાલ, રોજ નવો કકળાટ. કાલ સુધી મેઘના બોલ પનીર ચાટી ચાટીને ખાતી હતી, આજે અચાનક દૂધ બંધનું નાટક. બાને ખખડેલું ઘર ચાલે પણ ખખડેલો રેડિયો નાય. નવો રેડિયો લઈએ તો કે હા, નવું ઘર લઈએ ડાંટિયા ભાંગી નાખીશ. હવે તું જ કે, આ ઘરમાં જે ખતરનાક 3-course મીલ ચાલે છે એમાં હું લગ્ન કરીને સ્નેહા એટલે કે હજી એક બાઈને લઈ આવું તો હું તો દોસ્ત એસિડિટીથી જ મરી જઈશ ને. અને એમાં સ્નેહા રોજ બી પૂડીઓ વગાડ્યા કરે છે કે લગ્નની વાત ઘરે ક્યારે કરીશ, ક્યારે કરીશ, ક્યારે કરીશ. ઘર મળવા દે પછી લગ્નની વાત કરીશ ને. નવા ઘર માટે 1.5 લાખ રૂપિયા ડિપોઝિટ, 12,000 રૂપિયા EMI. ચાલુ જ્યારે પણ લાગે ને કે નવા ઘર માટે પૈસા ભેગા થઈ ગયા છે ત્યારે જ ઘરમાં નવો ખર્ચો આવી જાય ને આખા કેલ્ક્યુલેશનની મેથી મરાઈ જાય. બાનું મોતિયાનું ઓપરેશન, મેઘનાની MBAની ફીસ ને. એ રમણીકભાઈ કેટલા નાખ્યા તારા અકાઉન્ટમાં? 84,832. એટલામાં તો આય નહીં આવે. Mm-hmm.
છો? આઈ ખસ ખસ, મારા બાથરૂમ જવું છે. આ કોના ઘરમાં આવી ગયો? હે મેઘના, આ ચેરનો તો થપ્પો થઈ ગયો. હે પેલા કપડાના ડુંગર નીચે સંતાઈ ગઈ હતી ને. આને કહેવાય ને સુંદર પરફેક્ટ ઘર. એ યાર, અને બાથરૂમ જવું તું ને, જા અને નહીં લેજે યાર, પ્લીઝ. ચિંતન આવી ગયો? હા મમ્મી. અરે સરલા, ટમેટા સમારાઈ ગયા છે, બીજું કઈ હોય તો કે. બા બેઠા છો તો આ ચટણી કૂટી આપશો? હા કેમ નહીં, કૂટી આપું ને. અરે રે રે, કેટલી વાર તને કીધું કે આ પપડીનું સમારકામ કરાવી નાખ, ઘરમાં કોઈ મહેમાન આવ્યો હોય તો કેવું લાગે. તમે બધા બરાબર તો છો ને. તું આ લાવ, લાવા બધું, જા તું નહીં લે જા. આ ગાયના દૂધ વિશે છે ને મેઘનાને ખબર ના પડવા દેતા. બા તમને ફાવે છે ને? નકર ચિંતા ન કર, કૂટવાનું તો મને બહુ ફાવે. ચાલે છે, શું આ બધું? તું કેમ અહીંયા ઊભો છે? તારે નાવા નથી જવાનું? ચાલ 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 ચાલ. અરે અરે અરે, શેની આટલો આસુરી આનંદ લઈ રહી હતી? મન તો એવું થતું હતું કે ચટણીની જગ્યાએ તને કૂટી નાખું. અરે બા, તમે તો કીધું કે બીજું કઈ કામ હોય તો કેજે, એટલે હું તો. કામ ના કરવાના બધા બહાના છે તારા. તો પછી ઘરના બીજા બધા કામ કોણ કરે છે? ઓ ભાઈ, તું જ કરે છે. આપણા નહીં યાર, પ્લીઝ નોર્મલ બિહેવ કરો છોકરી વાળા માટે, પ્લીઝ. તારી માને કે એ બંને ને કહું છું યાર. આઈ ગઈ 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 ગઈ, મેં ચકદુ મેં ચકદુ. યસ બા. હા હા, ઓકે બાય. જ્યોતિ એને કીધું પણ ખરું કે થોડો ભાવતાલ કરો, પણ એ માને. બા આવું નવું ચાલતું રહેશે ને તો એક દિવસ આખી દુકાન લૂંટાઈ જશે. તું માનશે જબેર, મને ગઈ કાલે જ દુકાન લૂંટાવવાનું સપનું આવ્યું તું. આઈ કે આઈ કે આઈ કે આઈ કે, કોણ આવ્યું છે આ ટાઈમે? અરે યાર, કમ્પ્લેન આવી છે ચિંટુડા. બા હમણાં નહીં, પ્લીઝ નોર્મલ બિહેવ કરો ને યાર. શું નોર્મલ નોર્મલ લગાડી રાખ્યું છે ચિંટુ? લાલ રંગનું શર્ટ ઇસ્ત્રી કરીને રાખ્યું છે, પહેરી ના આવ. અરે પણ હું રાત્રે ઘરમાં લાલ રંગનું શર્ટ પહેરીને કેમ બેસું? એમાં જરાક સારો દેખાય છે બેટા. ચાલ 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 ચાલ. એટલે હું આમ સારો નથી દેખાતો? તો ચાલ ને ભાઈ, જા ફટાફટ તૈયાર થઈ જજે. હા અરે મમ્મી. આઈ કે આઈ કે આઈ કે, નોર્મલ. તૈયાર નથી થયો? આટલી મોટી વાત મને નાખી હતી? અરે કેવું તો જોઈએ કે માંગુ આવવાનું છે. અરે મને એમ કે હું તને કહીશ તો તું ધમપછાડા કરીશ, એટલે પછી મેં તને. હું શું કામ ધમપછાડા કરું? તે મને કીધું હોત તો મીઠાઈ ના લઈ આવ્યો તું. હે ફટાફટ લઈ આવ, 200 ગ્રામ ચાલશે. પણ તને વાંધો નથી ને? મને શું વાંધો હોય, એટલે પહેલા જોઈ લઈએ, અને છોકરો સારો હોય તો મને શું વાંધો હોય. છોકરો? હા સારું કમાતો હોય, કોઈ ખોટી આદત ના હોય, તારા જેવો સમજુ ને પ્રેમાળ હોય તો તરત નક્કી કરી દઈએ. હે ભગવાન, એટલે તું છોકરા સાથે લગ્ન કરીશ? હાસ તો. હે આ અંગ્રેજી પિક્ચરો જોઈ જોઈને તારું મગજ ફરી ગયું છે. એ એક મિનિટ, આ લોકો મેઘનાને જોવા આવ્યા છે ને? તને ભાઈ રીંગણા શું ભાવ આપ્યા? 20 ના 500. બાય.
સચિનભાઈ લાગી ગયા. સચિનભાઈ સચિનભાઈ મજામાં ક્યાં છો? દેખાતા નથી આજકાલ. હું તો અહીંયા જ રહું છું. અહીંયા? હા, તમારા પડોશમાં ને તમારા ડરથી ઘરમાં છુપાયેલો રહું છું. મારા ડરથી? આપણી પર્સનાલિટી જ કઈ કેવી છે? નહીં તો મારાથી થોડી પીવાનું હોય. તમે તો મારા મિત્ર છો. બીજું બોલો. પાછો ચાલુ થઈ ગયો. કોણ ચાલુ થઈ ગયો? હે, કઈ નહીં. તમે કો કેમ છો શાસ્ત્રી સાહેબ? મજામાં? આપણે તો એકદમ મજામાં સાહેબ. તમે બીજું બોલો. મજામાં. મજામાં જી. અને ભાભી અને દીકરી કેમ છે? એકદમ મજામાં. મજામાં તો વાંધો નહીં. બીજું બોલો. તમારા ખબર અંતર પૂછાઈ ગયા હોય તો હું જાઉં. મારે ઓફિસ જવામાં થોડું લેટ થાય છે. ઓફિસ જવું છે? હા તો જાઓ. હું જાઉં. શું વાત છે, આટલો જલ્દી જતો રે? આશ ગયો. હું શું કહેતો હતો, ઓફિસના ચક્કરમાં તો જિંદગી નીકળી જાય છે સાહેબ. બસ મિત્રો સાથે માણેલા પળો યાદ રહી જાય. જીવનમાં મૂલ્યવાન મિત્રોની કદર કરી લો ને સાહેબ, બસ એ જ બહુ છે. બાકી તો દેહ છૂટે પણ દુનિયાદારીની જંજાળ ન છૂટે. વાહ, એને શું વાત છે. તો પછી બીજું બોલો. બીજું શું બોલું હું? એમાં વિચારવાનું શું? તમને જે ગમે બોલો. મોદી ઇલેક્શનમાં જીતશે કે નહીં જીતે, ઇન્ડિયા બીજી મેચ જીતશે કે નહીં જીતે? અરે મને કેવી રીતે ખબર કે મોદી સાહેબ ઇલેક્શન જીતશે કે નહીં, ઇન્ડિયા મેચ જીતશે કે નહીં? મને કેવી રીતે ખબર? નથી ખબર. ના ખબર હોય તો કઈ વાંધો નહીં. બીજું બોલો. તમારે શું સાંભળવું છે મારા મોઢેથી? તમારે જે સાંભળવું હોય સાંભળો ને, પણ બીજું બોલો. ભાભી બોલાવતા લાગે છે. હે, એમ મને તો નથી સંભળાતું. તો તમારે કોઈની વાત સાંભળવી હોય તો સંભળાય ને. મજાક 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 બહુ સારું કરી લો છો તમે. બીજું બોલો. એ હવે કોને પકડી લીધા? સાંભળો છો? આ મને લાગે છે કે તમારા ભાભી મને બોલાવે છે. તો મેં કીધું હતું ને. કીધું તું સમજો જી. પણ જો તમારે કઈ પણ બોલવું હોય ને તો નિસંકોચ મને યાદ કરી લેજો. શરમાતા નહીં. બાકુ તમને જ બોલીશ. તમને નહીં બોલું તો કોને બોલીશ? એ વાત પણ સાચી. તો જો જી નિસંકોચ જાઓ. મને કેમ એવું લાગે છે કે તમારે કઈક બોલવું હતું ને મેં તમને અધવચ્ચેથી રોકી લીધા? તમે મને અધવચ્ચેથી નહીં, તમે મને ઘરેથી જ રોકી લીધો હતો. હવે તમે જશો તો હું જાઉં. તો જો જી. હા જાઉં જાઉં. શાંતિથી જજો. ચાલો આવજો. એ મુકેશ, એ મુકેશ. ગયો મુકેશ. કાકા, તમારા હાથની સરસ મસ્ત મજાની કડક ચાય પીવડાવો. વાહ, કેવું પડે હો, આ લવ મેરેજ થઈ જાય ને એટલે બહાર જ ચાય પીવી પડે. એહે મેરે વિરાટ, પૈસે દે. એ ચીકને દે ના. એ મેરે વિરાટ, તુજે બહુ ચરમા અનુષ્કા જૈસી બીવી દે. અનુષ્કા નહીં માસી, અંકિતા. લગન થઈ ગયા છે. એ તો પછી 11 ની ક્રિકેટ ટીમ દે, અમારા આશીર્વાદ છે. વાહ, તમારી ચાય. યાર આ ભૂલ મારાથી થાય જ કઈ રીતે? મેં સજેસ્ટ કરેલી કંપનીમાં ખબર નહીં લોસ કઈ રીતે આવ્યો યાર. ઠીક છે, કઈ વાંધો નહીં. નસીબ જ વાંક હોય તો પછી તારો શું વાંક.
એકચ્યુઅલી એ કંપની ઉપર કોઈએ કેસ ફાઇલ કરી દીધો હે, અને એના કારણે થઈને એના શેરના ભાવ ગગડ્યા. હવે યાર મારો શું વાક્ય રે માં? કંઈ નહીં, શીખ તો મળી ગઈ ને સાથે સાથે વાઈફનો ડારો પણ. શું બોલ્યો? તે આ વાત ભાભીને કરી? મેં તને ના નથી પાડી. આવા નાના મોટા લોસમાં આમ આમ હિંમત હારી જવાની યાર? શેર માર્કેટ છે, ચાલ્યા કરે. જીવન જેવું જ હોય છે શેર માર્કેટ, ક્યારેક ઉપર ક્યારેક નીચે, પણ જ્યારે ઉપર જતું હોય ત્યારે તમે એની ઉપર ચડી જાઓ, બસ તમે ઉપર પહોંચી જાઓ. કેટલું ઉપર? બે, તું માં વખા ને યાર. હા, અરે હા, મારી બૈરી પણ મને ઉપર પહોંચાડી દેશે. તું પાછો મને ચડાવમાં? કેમ, તને લોસ રિકવર નથી કરવો? કરવો છે ને, પણ પાછો કઈ લોચો થયો તો? પહેલી વખત તો ઠીક હતું યાર, પણ બીજી વખત ખબર પડી ને તો ખબર નહીં એ મારું શું શું કરશે. પંચોતેર હજાર અંકી, પંચોતેર હજાર. હા, એક વાર શેર સટ્ટો કરી આવ્યા, પૈસા હારી આવ્યા, તો શાંતિ ન મળી, ચેન ન પડ્યો, રિકવરી ના નામે પાછો રમી આવ્યા, પાછો રમી આવ્યા. અંકિત, અંકિત, મને શું ખબર હતી કે આખું શેર માર્કેટ ગબડી પડશે? હા, પણ એ તો ખબર હતી કે અંકિત ના પડી હતી. અરે અંકિત ના પડી હતી. અંકિત, સંભાળીને, ક્યાંક આડું અડું આંખમાં વાગી ગયું તો હોસ્પિટલ નો ખર્ચો આવશે. મુંબઈ વાળા ભાઈ ને બોલાવીશ. એ મુંબઈ વાળો ભાઈ નહીં, મારો નાનપણનો મિત્ર છે. મારો નાનપણનો મિત્ર નહીં, મારો જીવનો દુશ્મન છે. એનું નામ આ ઘરમાં પણ નહીં લેવાય. અંકિત, શું મેં ના પાડીને? મેં પણ ના પાડી હતી કે ના કરો શેર સટ્ટો. હવે ભોગવો, સુઓ અહીંયા બહાર, કોઈ જરૂર નથી અંદર આવવાની આજ રાત્રે, સુઓ. અંકિત સાંભળ ને, અહીંયા મચ્છર ભટકા ભરીને મારું લોહી પી જશે, ખોલ ને. પીવા દો, તમે પણ મારું બહુ લોહી પીધું છે. અંકિત મને બી